गुड मॉर्निंग, नमस्ते विद्यार्थी मित्रों। बेसिक इंग्लिश ना वर्ग में आप सबनो स्वागत छे। तो आज आपणे सौथी पहला शुरू करीशुं टू बी ना भविष्यकाळना रूपो। હવે આપણે આગળ ભણીશું ટુ બી ના ભવિષ્યકાળના રૂપો। જોઈએ ટુ બી ના ભવિષ્યકાળના રૂપો। ચાલો હવે હું તમને પૂછીશ ટુ બી ના ભવિષ્યકાળના રૂપો કયા કયા છે। બરાબર આવડે છે તમને ટુ બી ના ભવિષ્યકાળના રૂપો છે શેલ અને વિલ। ઓકે ચાલો તો ટુ બી ના ભવિષ્યકાળના રૂપો નું ટેબલ બનાવીએ। શું બનશે આ પ્રમાણે બનાવીએ તો આઈ શેલ, વી શેલ, યુ વિલ, યુ વિલ, હી વિલ, સી વિલ, ઇટ વિલ અને ધે વિલ। એકદમ ઇઝીલી જો આપણે જોઈએ તો આઈ અને વી સાથે શેલ અને બાકીના બધામાં વિલ। બસ તો આખું ટેબલ હવે લખી શકાય આપણાથી આઈ શેલ, વી શેલ, યુ વિલ, યુ વિલ, હી વિલ, સી વિલ, ઇટ વિલ અને ધે વિલ। તો આઈ શેલ એટલે શું થશે હું હોઈશ। જુઓ ફરીથી આઈ શેલ, વી શેલ, યુ વિલ, યુ વિલ, હી વિલ, સી વિલ, ઇટ વિલ અને ધે વિલ। હું લખું એટલી વારમાં લગભગ તમારાથી મોડે થઈ જશે। વી શેલ એટલે અમે હોઈશું, યુ વિલ એટલે તું અથવા તમે હશો, યુ વિલ એટલે તમે હસો, હી વિલ એટલે તે હસે, તેણી હસે અને તે હસે, ધે વિલ એટલે તેઓ હસે। તો ફરીથી જોઈ લઈએ આઈ શેલ એટલે હું હોઈશ, વી શેલ એટલે અમે હોઈશું, યુ વિલ તું અથવા તમે હસો, યુ વિલ તમે હસો, હી વિલ તે હસે, શી વિલ તેણી હસે, ઇટ વિલ તે હસે અને ધે વિલ એટલે તેઓ હશે। ફરીથી આપણે મોડે કરીએ આઈ શેલ, વી શેલ, યુ વિલ, યુ વિલ, હી વિલ, શી વિલ, ઇટ વિલ, ધે વિલ। એકદમ શોર્ટમાં જો આપણે જોવું હોય આઈ અને વી સાથે શેલ અને બાકીના બધામાં વિલ। અહીંયા એક વાત તમને જણાવી દઉં કે જ્યારે આપણે કોઈ આઈ આ ટેબલ પ્રમાણે આપણે જોઈએ તો આઈ અને વી સાથે શેલ આવે અને બાકીના બધામાં વિલ, ફિનિશ, ટેબલ આપણું ફિનિશ। પણ આમાં બીજા કેટલાક નિયમો છે તે જોઈ લે તો આમાં ટેબલ પ્રમાણે આઈ અને વી સાથે શેલ છે, પણ જ્યારે આપણે કોઈ ભવિષ્યની વાત ચોક્કસ કેવી હોય કે ચોક્કસ થશે જ, આપણે કરવાના છે એવી ચોકસાઈ બતાવવાની જરૂર હોય ત્યારે આઈ અને વી સાથે શેલ ને બદલે વિલ વાપરવું। દાખલા તરીકે આઈ વિલ ડુ ઇટ, હું એ કરીને જ રહીશ, આઈ વિલ ગેટ 90% માર્ક, હું 90% મેળવીને જ, વી વિલ ડુ ઇટ, અમે એ કરીને, ત્યારે આપણે વિલ વાપરીશું। અને એ પ્રકારે યુ, હી, સી, ઇટ અને દેમાં પણ એ પ્રમાણેના ઉંધા ક્રિયાપદ વાપરીને આપણે બનાવી શકીએ, બરાબર છે? તો જ્યારે જ્યારે આપણે કંઈ ચોક્કસ કહેવાની જરૂર હોય કે અમે એ કરીને જ રહીશું, નિર્ણય નિશ્ચય બતાવવાની જરૂર, ત્યારે આઈ અને વી સાથે વિલ આવશે, ધ્યાન આપજો। ઓકે તો ટુ બી ના ભવિષ્યકાળના રૂપો મળે થઈ ગયા, ત્યારબાદ આવશે જુઓ ટુ બી ના વર્તમાનકાળના રૂપો, ટુ બી ના ભૂતકાળના રૂપો, ટુ બી ના ભવિષ્યકાળના રૂપો જોઈ ગયા। હવે આપણે હજુ બીજા બે ટેબલ ભરવાની જરૂર છે ટુ હેવ ના વર્તમાનકાળના રૂપો। તો જોઈએ આપણે ટુ હેવ ના વર્તમાનકાળના રૂપો। તો ટુ હેવ ના વર્તમાન કાળના રૂપો કયા કયા છે? તો કે હેવ અને
has to have ના વર્તમાન કાળના રૂપો કયા કયા છે have અને has દાખલા તરીકે શરૂઆત કરીએ આપણે I have we have you have you have he has she has it has અને એનું બહુવચન થશે they have બરાબર છે I have એટલે શું તો I have એટલે મારી પાસે છે મારી પાસે અથવા તો મારે છે We have એટલે અમારી પાસે અમારી પાસે અથવા તો અમારે છે You have એટલે તેની પાસે છે You have એટલે તેઓની પાસે છે He has એટલે તેની પાસે છે તેની પાસે છે She has એટલે અને it has એટલે તેની પાસે છે અથવા તેને છે they have એટલે તેઓ પાસે છે તો જોઈએ to have ના વર્તમાન કાળના રૂપો I have we have you have he has she has it has અને બધાનું બહુવચન થશે they have I have એટલે મારી પાસે છે અથવા મારે છે We have એટલે અમારી પાસે છે અથવા અમારે છે દાખલા તરીકે I have a pen મારી પાસે પેન છે I have hand તો મારી પાસે હાથ છે એને બોલાય મારે હાથ છે તો આ રીતે બંને અર્થમાં વપરાય છે you have તારી પાસે છે સોરી તારી પાસે છે અને તમારી પાસે છે તારી પાસે છે તમારી પાસે છે યુ હેવ એટલે આપણે એક જણને કહીએ કે યુ હેવ અ કાર તારી પાસે છે યુ હેવ કાર તમારી પાસે છે હી હેઝ શી હેઝ અને ઇટ હી હેઝ એટલે તેની પાસે છે તેને છે શી હેઝ એટલે તેની પાસે છે ઇટ હેઝ એટલે તેની પાસે છે અને દે હેવ એટલે તેઓ પાસે છે તો આ અત્યાર સુધી મળી થઈ ગયું હશે આઈ હેવ વી હેવ યુ હેવ હી હેઝ શી હેઝ ઇટ હેઝ અને they have હવે આપણે જોઈશું to have ના વર્તમાન કાળના રૂપો જોઈ ગયા have કે has હવે આપણે જોઈશું to have ના ભૂતકાળના રૂપો જોઈએ આપણે To have ના ભૂતકાળના રૂપો To have ના ભૂતકાળના રૂપો તો એના ભૂતકાળના રૂપો કયા કયા છે તો એક જ છે have કે has નું ભૂતકાળ થશે had ટેબલ એકદમ સહેલું છે હમણાં જ મળી થઈ જશે બધામાં had બધામાં had દાખલા તરીકે I had we had
यू हैड, यू हैड, ही हैड, सी हैड, इट हैड अने दे हैड। अगर आपने हैव हैज ना रूपो जोई गया तो आपने आ प्रमाण कर लो कि आई हैव, वी हैव, यू हैव, यू हैव, ही हैज, सी हैज, इट हैज अने दे हैव। तो તેમાં આપણે જોઈ ગયા હતા કે ही, सी અને ઈટ ત્રીજો પુરુષ એકવચન સાથે હેઝ આવશે, બાકીના બધામાં હેવ આવતું હતું, બરાબર છે। તો આમાં બધામાં હેડ, આઈ હેડ, વી હેડ, યુ હેડ, યુ હેડ, હી હેડ, સી હેડ, ઈટ હેડ અને દે હેડ। આઈ હેડ એટલે મારી પાસે હતું, વી હેડ એટલે અમારી પાસે હતું અથવા અમારે હતું, મારી પાસે હતું અથવા મારે હતું, યુ હેડ એટલે તારી પાસે હતું, યુ હેડ એટલે તમારી પાસે હતું અથવા તમારે હતું, હી હેડ એટલે તેની પાસે હતું, સી હેડ એટલે તેની પાસે હતું, ઈટ હેડ એટલે તેની પાસે હતું, દે હેડ એટલે તેઓ પાસે હતું। તો આ પ્રમાણે આપણે ટુ હેવ ના વર્તમાનકાળના રૂપો હેવ હેઝ જોઈ ગયા અને ટુ હેવ ના ભૂતકાળના રૂપો જોઈ ગયા, બરાબર છે। હવે પછી આપણે શરૂ કરીશું પ્રોનાઉન્સ ના જુદા જુદા રૂપો, બરાબર છે। હવે આ એટલું બધું ઈઝી છે કે કોઈને એવું લાગે કે આનું શું મહત્વ, પરીક્ષામાં કઈ આવું થોડી પૂછાવાનું છે। તો પહેલા કહી દઉં કે ખરેખર આ જ મહત્વનું છે, આનું જ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં ખાલી જગ્યામાં બોલતી વખતે ખરેખર આ જ બધા નિયમો કામ આવે છે। કારણ કે આમાં આપણે ટેબલ દ્વારા એટલી ઇઝીલી બધા નિયમો શીખી ગયા કે હવે આપણને બોલતી લખતી વગેરે પણ ભૂલ નહીં પડે। જેમ કે આઈ સાથે વોઝ જ આવે, હવે આપણે બોલવામાં એકદમ મળે નહીં કે આઈ સાથે વોઝ, વી સાથે વેર જ આવે, પછી એક વચનનું બહુવચન શું થાય, આ બધું આપણે એકદમ ઇઝીલી શીખી લીધું। એટલે યાદ રાખજો ઇઝી છે પણ ખરેખર આ જ ઇમ્પોર્ટન્સ છે, બરાબર છે। હા તો સમજ પડી ગઈ ને આજના પીરિયડમાં। હવે આ બધા ટેબલ બરાબર પાકા કરી નાખજો, એમ તો આપણા ચાલુ પીરિયડમાં જ પાકા થઈ ગયા હશે, બરાબર છે। તો ફરી મળીશું આપણે નેક્સ્ટ પીરિયડમાં, ત્યારે આપણે જોઈશું પ્રોનાઉન્સ ના જુદા જુદા રૂપો। તો ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ।